સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સિંધી સમાજ દ્વારા બાળ સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિંધી સમાજના ભૂલકાઓ બાળકોએ ભાગ લઈ તેમાં જ્ઞાન ગમ્મત સાથે સંસ્કાર વિશેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. પ્રાંતિજ ભાખરીયા બસ સ્ટેન્ડ ખાતે આવેલ શ્રી મહાકાલી રાંદલવાડી ખાતે 2 જૂનથી 8 જૂન સુધી ભારતીય સિંધુ સમાજ પ્રેરિત બાળ વિકાસ શિબિરનું આયોજન પ્રાંતિજ તલો સિંધી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. સિંધી સમાજના બાળકોમાં રાષ્ટ્રીય ભાવના, દેશભક્તિ અને સંસ્કારોનું સિંચન થાય તેમજ લુપ્ત થતી સિંધી ભાષા અવિરતપણે ચાલુ રહે તેવા શુભાશયથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ શિબિરના અંતિમ દિવસે પૂર્વ વિકાસ બાળ વિકાસ મંત્રી માયાબેન કોડનાળી, સિંધી સમાજના ઉપાધ્યક્ષ ગૌતમભાઈ તમાડ, પ્રાંતિજ સિંધી સમાજના પ્રમુખ ધરમદાસ ટેકવાણી તેમજ પ્રાંતિજ તલો ઈડર હિંમતનગરના સિંધી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર શિબિરનું સંચાલન તલોદના દીપુભાઈ પબરેજા, પ્રાંતિજના કમલેશભાઈ બાલાણી, સંતોષભાઈ કિમતાણી તેમજ સમાજના યુવાનોએ કર્યું હતું. તો આ પ્રસંગે જમનાદાસભાઈએ વકીલ, પ્રાંતિજ નગરપાલિકા કોર્પોરેટર રાજેશભાઈ ટેકવાણી, નગરપાલિકા કોર્પોરેટર જગદીશભાઈ કિમતાણી અને પ્રાંતિજ સમસ્ત સિંધી સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનું સમાપન રંગેચંગે કરવામાં આવ્યું હતું. સંજય રાવલ સાથે મિતેશ શાહ, ZS TV, પ્રાંતિજ. નમસ્કાર. આજે પ્રાંતિજમાં ભારતીય સિંધુ સભા અને કેન્દ્ર સરકારને NCPCL દ્વારા બાળ સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું આજે સમાપન સમારોહ છે. સિંધી સમાજ દેશભરમાં સિંધ પ્રાંતમાંથી આવ્યા પછી વસ્યો છે. છેલ્લા 70 વર્ષથી સિંધી સમાજના બાળકો સિંધી ભાષા અને સિંધી સભ્યતા સાથે જોડાયેલા રહે એના પ્રયત્ન ચાલે છે અને એટલા જ માટે ભારતીય સિંધુ સભા દ્વારા વેકેશન પીરિયડમાં બાળ સંસ્કાર શિબિરોનું આયોજન કરવામાં આવે છે. દેશભરના દરેક શહેરમાં, ગુજરાતના પણ અનેક શહેરોમાં આવા કાર્યક્રમ થાય છે. પ્રાંતિજમાં 2 જૂનથી લઈને આજે 8 જૂન સુધી આ કાર્યક્રમ થયા. બાળકોને સિંધી બોલી સાથે જોડવામાં આવે છે. સિંધી જે લોકો બોલતા ના હોય ઘરમાં, અંગ્રેજી માધ્યમમાં, ગુજરાતી માધ્યમમાં કે હિન્દી માધ્યમમાં ભણતા હોય પણ સિંધી બોલતા શીખે અને સિંધી સભ્યતા, સિંધી સંસ્કૃતિ, સિંધી રીતરિવાજો, સિંધી ખાવા પીવાનું એ ભૂલે નહીં એટલા માટેના ભારતીય સિંધુ સભાના આ પ્રયત્ન છે. અને સાથે સાથે સિંધી સમાજના બાળકો આવતીકાલ માટે તૈયાર થાય, આ બાળકો દેશનું ભવિષ્ય છે, એમનામાં રાષ્ટ્ર પ્રેમ જાગે, દેશ સાથે એ લોકો જોડાય અને સમાજ પ્રત્યે પણ કંઈક નિસ્વાર્થ ભાવે કરવાની એમનામાં ભાવના જાગે એના પ્રયત્ન કરવામાં આવે છે અને એ જ એમને સંસ્કાર આપવામાં આવે છે. આજે બાળકોને એ સંસ્કારોનું જે પ્રદર્શન કરી રહ્યા છે તેથી ખૂબ ખૂબ આનંદ થઈ રહ્યો છે. બાળકો જે ક્યારેય ઘરમાં સિંધી બોલ્યા નથી એ લોકો સિંધી ભાષામાં ગીત ગાઈ રહ્યા છે, જે ક્યારેય સિંધી ભણ્યા નથી એ લોકો આજે સિંધી નૃત્ય કરી રહ્યા છે અને એકબીજાની સાથે સિંધી ભાષામાં જેને કવિતાઓ ગાઈ રહ્યા છે એ ખૂબ ખૂબ આનંદનો વિષય છે અને અમને પોતાને ગૌરવ થાય છે કે જે અમે પ્રયત્ન શરૂ કર્યા છે એ. નમસ્કાર. ભારતીય સિંધુ સભા એક અખિલ ભારતીય સંગઠન છે. આખા દેશમાં જ્યાં જ્યાં સિંધી સમાજના લોકો રહે છે ત્યાં ભારતીય સિંધુ સમાજની બ્રાંચો છે અને અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે સિંધી સભ્યતા અને સિંધી ભાષાને ટકાવી રાખવા માટેના સતત અને 47 પછી જ્યારે સિંધી સમાજના લોકો આખા દેશમાં અલગ અલગ ગામડાઓમાં, અલગ અલગ શહેરોમાં રહેવા ગયા, સ્વાભાવિક છે તે એ લોકો ત્યાંની ભાષા અને સંસ્કૃતિમાં રચ્યા બતાવ્યા પણ લાંબા ગાળે એ બરાબર નથી. એટલા માટે અમારી આ ભારતીય સિંધુ સભાએ પ્રયત્ન કરીને એક એક ગામમાં, એક એક શહેરમાં આ પ્રકારના સિંધી સમાજના લોકોને એકત્રિત કરીને એમની પોતાની ભાષા
અને સંસ્કૃતિ કેવી રીતે જીવિત રહે એના માટેના પ્રયત્નો કર્યા. એમાં અમે બહેનોને પણ જોડ્યા, યુવાનોને પણ જોડ્યા, અને છેલ્લે હવે તો આ નાના બાળકો જે છે એ નાનપણથી જ જો આ અમારી ભાષા અને સંસ્કૃતિને વળગી રહેશે તો પછી અમારી ભવિષ્યમાં આવનાર પેઢી જે છે ત્યારે આ ભાષા અને સંસ્કૃતિથી જુદા નહીં થાય. એટલા માટે અમે આ સતત પ્રયત્નશીલ છીએ અને અમે અમને ઉમેદ છે કે આ સંસ્કૃત આ અમારા અમે આ કાર્યક્રમમાં સફળ જઈશું. ધન્યવાદ.